बाद शहर में हळवो वरसाद शुरू थयो छे। पश्चिमी विस्तार में हाल वरसाद वरसी रह्यो हतो अने एसजी हाईवे ना केटलाक भागों में झरमर वरसाद वरसी रह्यो छे। अमदावाद शहर की बात करिए तो प्रहलादनगर विस्तार में एसजी हाईवे सहित विस्तार में हाल अमदावाद में वरसाद की शुरुआत थी गई है। भर बपोरे अमदावाद वातावरण में पलटो आव्यो छे। आनंदनगर विस्तार में वरसाद वरसी रह्यो छे। दृश्य अमदावाद शहर ना छे ज्यां भर बपोरे अमदावाद शहर में वरसाद की शुरुआत थी गई है। आ समय वरसाद आम सामान्य रीते विदाय ले छे पण अत्यारे वरसादनो फरी एक राउंड शुरू थयो होय एवुं लागी रह्युं छे। वधु विगतो साथे अमारा संवाददाता कल्पेश आपणी साथे फोन लाइन पर जोड़ाई गया छे। कल्पेश, अमदावादमां क्यां क्यां हाल वरसाद वरसी रह्यो छे? અત્યારે હાલ જે પ્રકારે દ્રશ્ય આવી રહ્યા છે, એસજી હાઈવે જે છે તે વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે, એ સાથે જ આનંદનગર પ્રહલાદનગર જે વિસ્તાર છે એસજી હાઈવે ત્યાં આગળ પણ વરસાદ વરસી રહ્યો છે। એટલું જ નહીં પરંતુ ગાંધીનગર અમદાવાદ વચ્ચે જે કુડાસણ ડ્રાયસણ જ્યાં ગિફ્ટ સિટી વિસ્તાર છે, જેએનએલયુ વિસ્તાર જે છે, એ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાની શરૂઆત થઈ ચૂકી છે। એટલે સૌરાષ્ટ્રની સાથે સાથે હવે મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ અમદાવાદમાં પણ જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે, આ એસજી હાઈવે નો જે વિસ્તાર છે એસજી હાઈવે ઉપર પણ અત્યારે વરસાદી ઝાપટું શરૂ થઈ ચૂક્યું છે। અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા હોય કે અમરેલીના સાવરકુંડલા હોય, આ વિવિધ વિસ્તારોમાં અત્યારે જે પ્રકારે આગાહી અને આશંકા શક્યતા વ્યક્ત કરવામાં આવી તે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે। જી કલ્પેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમારા સંવાદદાતા રાજલ વધુ વિગતો સાથે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાજલ, અમદાવાદમાં વરસાદને લઈને શું છે લેટેસ્ટ અપડેટ? અમદાવાદમાં અત્યારે વિવિધ વિસ્તારમાં છે તે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો, જો કે હવામાન વિભાગે જેની આગાહી કરવામાં આવી છે, કારણ કે અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્ટમ છે તે સક્રિય છે, જે ડિપ્રેશનમાં અત્યારે પરિવર્તિત થઈ છે અને તેના જ કારણે અત્યારે રાજ્યના દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય અલગ અલગ જિલ્લામાં અત્યારે વરસાદી માહોલ સર્જાયો। અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો અમદાવાદના એસજી હાઈવે હોય, સર્ટેજ વિસ્તાર હોય, શેલા વિસ્તાર હોય, આ તમામ જગ્યાએ અત્યારે વરસાદી છાંટા જોવા મળી રહ્યા છે। ક્યાંક વરસાદની તીવ્રતા વધુ જોવા મળી રહી છે તો ક્યાંક ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે। જો કે હવામાન વિભાગની એ પણ આગાહી છે, કારણ કે આવતીકાલે જે સિસ્ટમ છે તે થોડીક નબળી પડશે અને તેના જ કારણે જે વરસાદની જે તીવ્રતા છે તેમાં પણ ઘટાડો થઈ શકે તેવી સંભાવના છે। જી રાજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જેમ કે હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે આગાહી કરી તે પ્રમાણે અત્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે।